हेलो एवरीवन, गुड मॉर्निंग। तो लास्ट वीडियो नी अंदर आपणे जे चर्चा करी थी एनी वात करिए, तो आपणे मैं तमने कीधेलुं छे ढकली अने नीट माटेना जे दाखला तमने पूछवामां आवे छे वारंवार, ए दाखला गणवा माटेना आपणे मैं तमने सूत्र लखावेला हता। तो एक सूत्र नी अंदर એટલે કે જે પહેલું સૂત્ર લખાવેલું મે તમને કે કદ v બરાબર m ગુણ્યા 11.2, પછી એમાંથી આપણે m ને કરતા બનાવેલો ત્યારે સૂત્ર આવું થાય કે મોલારિટી m બરાબર v ના છેદમાં 11.2, પણ આપણે ત્યાં વિડિયો ની અંદર ભૂલથી 11.2 ના છેદમાં v એવું લખેલું હતું। આ મે તમને જે બોર્ડ પર મોકલ્યું છે એ બોર્ડ વર્ક ની અંદર સુધારીને તમને બોર્ડ વર્ક મોકલવામાં આવ્યું છે, એટલે આપણે ખાલી કન્વર્ટ કરવાની અંદર થોડી ઉતાવળમાં ભૂલ થયેલી, એટલે કદાચ કોઈ ધ્યાનમાં ન લીધું હોય તો જોઈ લેજો કે ત્યાં 11.2 ના છેદમાં v નહીં પણ મોલારિટી m બરાબર v ના છેદમાં 11.2, એ તમને જોઈને પણ ખબર પડી જાય એમ છે। તો આપણે આગળ આ સૂત્રના બધાનો ઉપયોગ કરી અને દાખલા તરફ આગળ વધીએ કે ભાઈ આ ચાર માર્કના દાખલા આપણે ગણશું કઈ। તો સૌપ્રથમ વાત કરીએ તો આપણે તમારા બુકની અંદર જે કોયડો આપેલો છે કોયડા નંબર 9.5 ત્યાંથી શરૂઆત કરીએ, પછી આપણે વધારાના એક્સ્ટ્રા દાખલા ગણશું। તો તમને પેલા રકમ આપેલી છે ને એ પેલા હું વાત કરું તો મેં અહીંયા એક રેડ કલરની પેનથી લખેલું છે કે 100 કદ, એટલે તમારે એવું સમજવાનું કે 1 ml H2O2 માંથી 100 ml O2 મળે છે, જે આપણે આગળ એના ભૌતિક ગુણધર્મની અંદર ચર્ચા કરેલ બરોબર છે। તો અહીંયા જો 100 કદ તો O2 જેટલા મળે છે કેટલા 100 ml, તો આનો મતલબ એવો થયો ને કે ભાઈ અહીંયા જેટલું હોય ને એટલું શું મળે O2 મળે બરોબર છે। હવે વાત થઈ એ કે અહીંયા કદ લખ્યું છે, જો કદ બરાબર તમે લીટરમાં લઈ શકો ml માં લઈ શકો બરોબર છે। તો હવે તમારે દાખલા ગણવાના થાય અને જ્યાં તમને આવું લખ્યું હોય 10 કદ તો તમારે એને ml માં લેવું કે લીટરમાં લેવું એ તમારી ઉપર ડિપેન્ડ છે, જવાબ સરખો આવવાનો છે। રીઝન શું? તો તમે જો અહીંયા કદ છે એ ml માં લેશો તો બાકી બધા કદ છે એ પણ કેમ આવશે ml માં, એટલે પછી O2 નું કદ મળે એ પણ કેમાં જવાબ મળવાનો ml। ટૂંકમાં મોટા જો પદો હોય તો બધે બધા એકમો મોટા, નાના તો બધે બધા એકમો નાના બરોબર છે, એટલે અહીંયા લીટરમાં લો તો જવાબ લીટરમાં મળશે, O2 નું કદ છે કેમાં મળશે લીટરમાં, અને જો ml માં લેશો તો O2 નું કદ કેમાં મળશે ml ની અંદર, એટલે એ આપણી ઉપર ડિપેન્ડ છે કે આપણે કઈ પ્રકારે એનો ઉપયોગ કરો। તો હવે આપણે સ્ટાર્ટ કરીએ કે રકમ તમને કઈક આવી આપેલી છે કે 10 કદ વાળા હાઇડ્રોજન પેરોક્સાઇડના દ્રાવણની પ્રબળતાની ગણતરી કરો। પ્રશ્ન શું આપેલો છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એના દ્રાવણની કદની પ્રબળતાની ગણતરી કરો અથવા દ્રાવણની પ્રબળતાની ગણતરી કરો। જો કાલે મેં તમને કીધેલું કે કદ કે તો ભલે ગ્રેડ કે તો ભલે કદની પ્રબળતા કે તો ભલે બરોબર છે, તો આ બધાનો મીનિંગ શું સમજવો કે ભાઈ તમારે કદ v મેળવવાનું છે બરોબર છે। તો આપણે હાલ આપણે શું મેળવવાનું છે? કદ v કોના માટે? હાઇડ્રોજન પેરોક્સાઇડ માટે। તો ગણતરીને આગળ વધારીએ તો આપણે કદ મેળવવું છે, દ્રાવણની પ્રબળતાની ગણતરી કીધી છે કોના? હાઇડ્રોજન પેરોક્સાઇડ, એટલે એની અંદર કેટલો હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉમેરેલો હશે એ આપણે ગોતવાનું છે। ચાલો તો હું પહેલા તો પ્રક્રિયા લખું કે ભાઈ જ્યારે આ પ્રકારનું દ્રાવણ હોય ત્યારે પ્રક્રિયા થાય શું, તો જો કાલે લખેલી ભાઈ 2 મોલ H2O2 લો ત્યારે તમને 2 મોલ પાણી મળે અને 1 મોલ O2 વાયુ મળે, આવું કાલે આપણે પ્રક્રિયા લખેલી વિઘટનની પ્રક્રિયા, કારણ કે અહીંયા શું થશે હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન। તો જો હવે તમે ચેપ્ટર નંબર 1 માં જે શીખીને આવ્યા છો એનો ઉપયોગ કરવાનો છે, તો શું? તો કે ભાઈ આનું મારે આણ્વીય દળ મેળવવું છે, શું મેળવવું છે? આણ્વીય દળ, તો
જો હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે માં બે ઓક્સિજન અને બે હાઇડ્રોજન રહેલા છે એક ઓક્સિજન નું આણ્વીય દળ કેટલું હોય 16 હોય ને તો એવા કેટલા છે આપણી પાસે બે એટલે 16 × 32 એક હાઇડ્રોજન નું એક હોય એવા કેટલા હાઇડ્રોજન છે આપણી પાસે બે હાઇડ્રોજન તો એનું આણ્વીય દળ ની વાત કરીએ તો આપણને કેટલું મળ્યું 34 ગ્રામ પ્રતિ મોલ મળ્યું આપણી પાસે એવા કેટલા છે 2 મોલ છે તો આ 2 મોલ H2O2 ના આણ્વીય દળ ની વાત કરીએ તો 2 × 34 ગ્રામ જેટલું મળે એનો મતલબ આપણને કેટલું મળ્યું 68 ગ્રામ જેટલું મળે જો આ 68 ગ્રામ છે એટલે કે 2 મોલ છે એમાંથી તમને એક જ મોલ શું મળે છે ઓક્સિજન મળે છે એક મોલ જેટલો શું મળે છે O2 વાયુ મળે છે તો જો આવું લખી શકાય કે એક મોલ અને એક મોલ એટલે એસટીપી એ તમને કદ ખબર છે કેટલું કદ હોય તો કે એક મોલ હોય એટલે 22.4 લીટર જેટલું કદ હોય આવું તમે ચેપ્ટર નંબર 1 ની અંદર શીખીને આવ્યા છો તો એવું કહી શકું ને કે ભાઈ આનું કદ 22.4 લીટર મળે છે મેં કદ કેમાં લીધું લીટરમાં ml માં લેવું હોય તો મારે આને કેમાં ફેરવવા પડે ml ની અંદર ફેરવવા પડે તો 22400 થાય બરાબર છે પણ હું અહીંયા લીટર ની અંદર લઉં છું સંખ્યા નાની તો હવે જો 1 મોલ બરાબર 22.4 લીટર તો આવું થયું ને કે હું 68 ગ્રામ હાઇડ્રોજન પેરોક્સાઇડ લઉં ત્યારે મને 22.4 લીટર જેટલો ઓક્સિજન મળે છે બરાબર છે આટલું નક્કી થયું તો હવે આપણી પાસે કદ કેટલું છે તો ભાઈ 10 કદ કીધું છે એનો મતલબ આપણે કદને લીટરમાં લઈએ કારણ કે આ લીટરમાં લીધું છે એટલા માટે તો એવું થયું ને કે ભાઈ 10 લીટર આ પ્રશ્ન શું કહેવા માંગે તો કે 10 લીટર હાઇડ્રોજન પેરોક્સાઇડમાં જે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એના દ્રાવણમાં હાઇડ્રોજન પેરોક્સાઇડની પ્રબળતા કેટલી મતલબ એ અંદર કેટલા ગ્રામ દ્રાવ્ય થયેલો છે એવું તમને પૂછ્યું બરોબર તો આના ઉપરથી આપણે આવી ત્રિ રાશિ લખી શકીએ કે ભાઈ 22.4 લીટર કદ હોય ત્યારે 68 ગ્રામ શું હોય તો કે H2O2 મળે ને કે 22.4 લીટર તમે જો ઓક્સિજન નું કદ ધરાવતો કોઈ દ્રાવણ લ્યો તો એની અંદર 68 ગ્રામ જેટલો શું હશે H2O2 હશે તો જ આ શું થયું એ 22.4 લીટર થયું પરંતુ મારી પાસે 22.4 લીટર દ્રાવણ છે નહીં કેટલું છે તો કે 10 કદ એટલે 10 લીટર છે તો આવું લખી શકાય ને કે ભાઈ 10 લીટર જો દ્રાવણ હોય તો એમાં H2O2 છે એનું કદ કેટલું અથવા એનું પ્રમાણ કેટલું હોય સમજણ પડી ત્રિ રાશિ નું કે ભાઈ 22.4 છે ક્યારે તો કે 68 ગ્રામ H2O2 લો ત્યારે એમાં તમને ઓક્સિજન છે એ 22.4 લીટર જેટલો મળે છે પણ હવે આપણી પાસે શું છે કે ભાઈ ઓક્સિજન 10 લીટર છે તો એનો મતલબ કે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે કેટલા ગ્રામ છે દ્રાવણમાં એ આપણે ગોતવાનું છે ને ત્રિ રાશિ આપણે ઊંધી મૂકી તો જો આપણને શું મળશે તો કે ભાઈ 68 × 10/22.4 ચાલો કેટલા મળે 30.35 ગ્રામ જેટલો શું હશે તો કે ભાઈ H2O2 એ આ દ્રાવણની અંદર હાજર હશે એટલે કેટલા દ્રાવણની અંદર તો કે 10 લીટર દ્રાવણની અંદર 30.5 ગ્રામ જેટલો હશે જ્યારે 22.4 લીટર દ્રાવણની અંદર 68 ગ્રામ જેટલો હશે સમજાણું શું કર્યું એ પ્રશ્ન સમજવો જરૂરી છે તો આની અંદર આપણને કેટલા ગ્રામ અંદર H2O2 હશે એ આપણને પૂછેલું છે ચાલો હવે આગળ વધીએ તો દાખલા નંબર પહેલો એક્સ્ટ્રા દાખલા છે એની વાત કરું છું તો તમને આની અંદર શું આવ્યું છે ડેટા બનાવી તો તમને નોર્માલિટી એન આપેલી છે 1.5 નોર્મલ ચાલો દ્રાવણનું એસટીપી કદ કેટલું થાય આપણી પાસે કદ V બરાબર કેટલા આવું માંગેલું છે તો જો આપે સૂત્ર છે એમાંથી તમે જોતા હતા તો તમારી પાસે નોર્માલિટી મેળવવા માટેના બે સૂત્ર કયા તો કે મોલારિટી M નોર્માલિટી N બરાબર
बराबर 2 गुणिया मोलारिटी बराबर तो मोलारिटी आपकी पास है नहीं અને અમાર રકમની અંદર કંઈ એવું આપેલું નથી કે જેમાંથી હું મોલારિટી મેળવી શકું તો હવે આપણે સૂત્ર નંબર બીજા તરફ આગળ વધીએ તો નોર્માલિટી માટેનું સૂત્ર આપણને આવું કંઈક આપેલું એ સૂત્ર શું હતું કે સૂત્ર આવું હતું કે ભાઈ નોર્માલિટી n બરાબર v એટલે કદના છેદમાં 5.6 આવું સૂત્ર મેં તમને લાસ્ટની અંદર લખાવેલું કે જ્યાં કદ v છે એના છેદમાં શું આવે 5.6 તો જુઓ આની અંદર આપણે મેળવવાનું શું છે તો કે કદ v એટલે v ને કરતા બનાવે તો આપણને શું મળે નોર્માલિટી ગુણ્યા 5.6 જો ડાકો સાવીજી નોર્માલિટી કેટલી આપેલી 1.5 ગુણ્યા 5.6 કેટલા 8.4 લીટર જેટલું કદ આપણને મળે છે બરાબર છે તો જો ડાકનો સાવ ઈજી એની અંદર આપણે બીજું કંઈ કરવાનું નથી તો જો હવે આપણે જોઈએ ડાકલા નંબર 2 તરફ આગળ વધીએ જો ડાકલા હવે બધી રીતના એક એક આવી જાય બધા સૂત્રનો ઉપયોગ આપણે એક એક વખત કરીએ એવા પ્રકારના બધા ડાકલા આપણે અંદર ઇન્ક્લુડ કરેલા છે આપણે હલકેથી શરૂઆત કરીએ એટલે તમને થોડું થોડું મગજની અંદર ઉતરતું જાય ચાલો આની અંદર રકમ શું આપેલી તો કે 2.5 મોલર મોલરનો મતલબ મોલારિટી બરોબર એટલે તમને મોલારિટી m બરાબર 2.5 મોલર આપેલી છે ચાલો શું કીધું તો કે H2O2ના દ્રાવણનું કદ H2PA કેટલું દર્શાવાય છે એટલે આપણી પાસે કદ એટલે કે જેને આપણે V વડે દર્શાવીએ છીએ એ માંગ્યું છે ચાલો મોલારિટી અને કદ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર કયું સૌથી પહેલા સૂત્ર તમને લખાવેલું કયું સૂત્ર તો કે ભાઈ કદ V બરાબર આવું સૂત્ર લખેલું મોલારિટી m ગુણ્યા 11.2 લખાવેલું ને કદ v બરાબર 11.2 જો સૂત્ર તમારે એટલા તો યાદ રાખવા પડશે હવે સૂત્ર જો યાદ ન હોય તો તમને આ દાખલા આવડવાના નથી ચાલો v તો મેળવવાનો છે તો મોલારિટી આપેલી છે કેટલી 2.5 ગુણ્યા શું આવશે 11.2 ચાલો તો v બરાબર આપણને કેટલા મળવાના છે 2.5 ગુણ્યા 28 તો જો કદ તમને મળ્યું 28 લીટર તો જો આ ખાલી એક સૂત્ર મૂકો ખાલી ગુણાકાર કરો અને એના આધારે તમને જવાબ મળી જાય એવા દાખલા હતા એટલે આ બોર્ડ નંબર 1 ની અંદર આપણે ત્રણ દાખલા શીખા કે જેનો ઉપયોગ આપણે આગળ કરવાનો છે ચાલો તો હવે આપણે જોઈએ દાખલા નંબર એક્સ્ટ્રા ની અંદર ત્રીજો કે જેમાં રકમ શું આપેલી છે અને એની ઉપરથી આપણે આગળ કારણ કે જેટલા સૂત્રો છે એનો ઉપયોગ કરી અને આપણે દાખલો ગણવાનો છે એટલે એના આધારે આપણે આગળ વધીએ જો અત્યાર સુધી તો એના એમાં કંઈ હતું નહીં સૂત્ર હતા એ તો આપણે ખાલી ભૂમિકા છે ખાલી રકમ અને માંગ્યું છે શું એ આપણને ગોતતા આવડવું જોઈએ બાકી કઈ પ્રશ્ન રહેતો નથી ચાલો રકમ હું અહીંયા લખું છું દાખલા નંબર 3 ની અને રકમ તમને આવી ગઈ આપેલી છે તો ત્રીજા નંબર નો દાખલો રકમ છે 10 પદ ધરાવતા H2O2 ના 600 ml દ્રાવણ માં કેટલા ગ્રામ H2O2 હશે જો આપણને આની અંદર જે માંગ્યું છે એ શું છે તો કે
આગળનો જે કોયડા નંબર 9.5 નો દાખલો હતો એમાં આપણે આટલું માંગ્યું હતું કે 10 કદ ધરાવતા F2O2 ના દ્રાવણમાં કેટલા ગ્રામ F2O હશે એનો મતલબ એવો થતો હતો જે રકમ આપી હતી પણ આપણને હવે પૂછ્યું શું ભાઈ દ્રાવણ છે ને 10 કદ ધરાવતું હોય બરોબર એવા 10 કદ ધરાવતા દ્રાવણના 600 ml દ્રાવણ આવી 10 કદમાંથી કેટલા ગ્રામ મળ્યું અને એમાંથી ને આપણે ફક્ત કેટલું લેવાનું 600 ml અંતે તો એ 600 ml દ્રાવણની અંદર તમને કેટલા H2O2 ગ્રામ મળે એ તમારે મેળવવાનું છે તો હવે આના મેળવવા માટે તમારે મગજ હકો પડે પહેલા શું મેળવવું પડે તો કે ભાઈ આ મને મળ્યું છે એ કેટલામાં 600 ml આપણને મળતું નથી તો કેટલાય મળે છે એટલે કે 10 કદે મળે છે એટલે 22.4 લીટર હોય ને ત્યારે આપણને મળે છે બરોબર તો આપણે જો આગળ વધીએ પહેલું શું મેળવીએ તો કઈ વિચાર્યા વગર ભાઈ પ્રક્રિયા શું થાય તો ભાઈ 2 મોલ H2O2 લ્યો ત્યારે તમને 2 મોલ H2O O2 આયન મળે છે એટલે કોયડા નંબર 9.5 માં પેલું એ જ પ્રોસેસ કરવાની શું તો ભાઈ આ બંને ભેગા થઈને કેટલા થાય 68 ગ્રામ હવે બીજી વખત 34 2 ગુણ્યા 34 કરતો નથી બરોબર ચાલો કેટલા મળે 1 મોલ શું મળે તો કે O2 વાયુ મળે છે તો 1 મોલ નો મતલબ શું થયો તો કે 22.4 લીટર આટલું તમને 68 ગ્રામ જો 22.4 લીટર તમે દ્રાવણ લ્યો તો 68 ગ્રામ જેટલું શું મળે છે તો કે ભાઈ H2O2 અંદર હોય છે એનો મતલબ એવો થાય તો આના ઉપરથી તમે ત્રિરાશી આવી લખી શકો કે ભાઈ 22.4 લીટર O2 એ કેટલા ગ્રામ તો કે 68 ગ્રામ H2O2 મળે તો આપણી પાસે કેટલા છે 10 કદ આવું લખી શકીએ ને ભાઈ 10 લીટર O2 એ કેટલા ગ્રામ તમને H2O2 મળે તો જો હવે આપણે અહીંયા જે મેળવવાના છે શું મળશે તો કે 10 લીટર ની અંદર H2O2 ના કેટલા ગ્રામ છે ઈ પેલા મળશે તો જોઈએ તો આપણને આવું મળે કે ભાઈ 68 ગુણ્યા 10 છેદમાં 22.4 એટલે તમને આગળના દાખલામાં મળેલું 30.35 ગ્રામ આ ક્યારે મળ્યું તો કે 10 લીટર ની અંદર પણ આપણે તો શું મેળવવું છે કે ભાઈ 600 ml ની અંદર કેટલા ગ્રામ હોય ચાલો 10 લીટર ને ml માં ફેરવું તો આવું થાય ને કે ભાઈ 10 લીટર તો 1 લીટર બરાબર 1000 ml થાય તો 10 લીટર બરાબર શું થાય 10000 ml થાય હે 1 લીટર બરાબર 1000 ml તો 10 લીટર બરાબર શું લખી શકાય 10000 ml લખી શકાય તો એનો મતલબ એવો થયો ને કે મને જે આ H2O2 નું વજન મળ્યું છે એ કેટલા તો કે 10000 ml ની અંદર કેટલા ગ્રામ છે તો કે 30.35 ગ્રામ છે સમજાણો ને આ મે H2O2 નું વજન મેળવ્યું કેટલા એ તો કે 10 લીટર એ મેળવ્યું છે 10 કદ આપેલું છે એટલા માટે તો આ 10 લીટર માં 30.35 ગ્રામ જેટલું છે એવું આપણને આ ત્રિરાશી ની ગણતરી દ્વારા મળ્યું છે પણ મારે તો આમાંથી કેટલા ml માં મેળવવું છે 600 ml તો આ 10 લીટર ને જો ml માં ફેરવું તો 10000 ml થયું એનો મતલબ 10000 ml હોય ત્યારે 30.35 ગ્રામ જેટલું અંતર શું હોય તો કે H2O2 ઓગળેલું હોય બરોબર તો આપણે 600 ml એ કેટલા એટલે તમે બીજી ત્રિરાશી આવી મૂકી શકો કે ભાઈ 10000 ml માં કેટલા ગ્રામ તો કે ભાઈ 30.35 ગ્રામ શું હોય H2O2 મળે તો આપણે તો કેટલા ml માં જોઈએ 600 ml ની અંદર તો ભાઈ 600 ml માં કેટલા ગ્રામ H2O2 તમને મળે તો જો એના માટેની ત્રિરાશી પ્રમાણે આવું થાય કે 30.35 ગુણ્યા 600 છેદમાં 10000 ચાલો તો આ બંનેનો ગુણાકાર ભાગાકાર શું આવે એ જોઈએ એટલે તમને 600 ml ની અંદર કેટલા ગ્રામ H2O2 છે એનું મૂલ્ય મળે
ओके चल जो 821 तो जो 8 ग्राम तुमने શું મળે તો કે ભાઈ 600 ml ની અંદર મળે છે ખાસ આ ધ્યાન રાખવાનું છે કે 1 લિટર બરાબર કેટલા થાય 1000 ml થાય કારણ કે જો તમે મોલારિટી નું ભણ્યા ને ત્યારે નીચે દ્રાવણ નું કદ લખતા હતા એ દ્રાવણ નું કદ લિટર માં હોય બરોબર તો એ કઈ મૂકવાનું થતું નહોતું પણ દ્રાવણ નું કદ જો ml માં તમે લખતા તો ઉપર 1000 વડે ગુણતા એટલે તમારે 1000 વડે શું કરવું પડે ભાગવું પડે એટલે અહીંયા તમને જે કદ મળશે એ કેવું મળશે તો કે 10000 ml મળશે તો જો પહેલેથી આમાં તમને એવું લાગે મને ફાવે છે તો પહેલેથી 22.4 લિટર છે એટલે તમે કેમાં ફેરવી દો ml ની અંદર ફેરવી દો એટલે ગુણ્યા એટલે તમારે શું કરવા પડે 1000 કરવા પડે એટલે 22400 થયા અને અહીંયા તમને જે વજન મળશે એ કેવા એ મળશે તો કે ભાઈ અહીંયા 10 ml તમારે લેવાનું એટલે અહીંયા લિટર ની જગ્યાએ શું થઈ જશે ml એટલે આ ગ્રામ માં છે એ તમને ml માટે જ મળવાના તો આવું ફેરવવાનું થશે નહીં તો પછી તમે ડાયરેક્ટ લખી શકો 10 ml આટલા તો આટલા એ કેટલા બરોબર છે તો આવી રીતે તમે દાખલો જે આપ્યો છે એનો ઉપયોગ કરી અને આગળ વધી શકો છો તો હવે આપણે જોઈએ દાખલા નંબર 4 કે જેની અંદર રકમ કંઈક આપણને આવી આપેલી છે કે એસટીપી એ 1 મોલર એક્ટિવ કોઠુના દ્રાવણ ઉપર દાખલા નંબર 4 શું આપેલું છે તો કે ભાઈ એસટીપી એ 1 મોલર H2O2 ના દ્રાવણનું કદ કેટલું દર્શાવાય છે તો જો સાવ ઈઝી દાખલો છે કે જેમાં તમારે કાંઈ કરવાનું થતું નથી તો જો તમને 1 મોલર એટલે મોલારિટી m આપેલી છે મોલારિટી m બરાબર કેટલા આપ્યા 1 મોલર આપણને માઈનસ શું કદ v બરાબર કેટલું તો કયું સૂત્ર વાપરશું તો કે સૂત્ર સૌથી પહેલા નંબરનો હતો એ કયું સૂત્ર હતું તો કે ભાઈ કદ v બરાબર મોલારિટી m ગુણ્યા 11 એટલે 2 ચાલો મોલારિટી m કેટલી આપણને આપેલી છે તો કે ભાઈ 1 11.2 જવાબ કેટલો મળે 11.2 તો જો અહીંયા કદ લી મળ્યું 11.2 લીટર સમજણ પડી તો આમાં કઈ હતું નહીં એટલે હવે દાખલા નંબર 5 તરફ આગળ વધીએ તો એ થોડો હવે રીત ચેન્જ થાય છે તો એની અંદર આપણે જોઈએ તો આવી કંઈક રકમ તમને આપેલી છે તો દાખલા નંબર 5 આપણે અહીંયા દર્શાવીએ ચાલો 5 નંબર ની રકમ આવી આપેલી છે કે 10 કદ H2O2 ધરાવતા દ્રાવણની પ્રબળતા કદથી ટકામાં STPA કેટલી થાય તો જો તમને કદથી ટકામાં એનું પ્રમાણ છે કેટલું થાય એ તમારી પાસે માંગેલું છે એનો મતલબ તમારી પાસે માંગ્યું શું તો કે W/V બરાબર કેટલા આવું તમારી પાસે માંગેલું છે તો જો હવે મગજ કેમ દોડાવવાનું માર શું કરવું છે એ વસ્તુ તો જો પહેલી વસ્તુ W/V નું સૂત્ર તમારે રકમમાં લખવાનું તો સૂત્ર કઈક આવું મળે કે W/V બરાબર m ગુણ્યા 34 ના છેદમાં 10 આવું સૂત્ર આપણે કાલ લખેલું ભાઈ 34 ગુણ્યા m ના છેદમાં 10 તો જો હવે એ સૂત્રમાં મારી પાસે 34 જે અચળ કિંમત 10 એ અચળ કિંમત જોઈએ શું m ચાલો તો 10 કદ આપેલું છે મારે મોલારિટી m મેળવવાની છે તો હવે હું કેવી રીતે મેળવી શકું એ જોવું જોઈએ તો મોલારિટીમાં સૂત્રમાં દ્રાવ્યનું વજન જોઈએ
દ્રાવણ નું કદ જોઈએ એવું કઈ આપેલું નથી. તો બીજો ઓપ્શન શું? તો બીજું મોલારિટી નું સૂત્ર એવું હતું કે મોલારિટી એમ બરાબર ગ્રામ પ્રતિ લીટર છેદમાં અણુભાર. યાદ હોય તો મેં આવું એક સૂત્ર લખાવેલું, ગ્રામ પ્રતિ લીટર છેદમાં અણુભાર. જો તમે આના દ્વારા એટલું જે વજન મેળવો છે, એટલે આપણે આ જે મેળવું એ બીજો પ્રતિ લીટરે મળે છે. આ જે એકમ છે એ કેવો હોય? તો કે આટલા ગ્રામ પ્રતિ લીટરે હોય. તો જો તમને આના દ્વારા જે મૂલ્ય મળે કેવું મળે? ગ્રામ પ્રતિ લીટર મળે. હવે એટલું નો અણુભાર તો તમને ખબર છે કેટલો, એક નો અડસઠ, તો સોરી બે નો અડસઠ, તો એક નો કેટલો થાય? ચોત્રીસ. તો જો તમે આવી રીતે શું કરી શકો, આ દાખલો ગણી શકો. તો પહેલું જ આપણું સ્ટેપ શું, કાંઈ પણ વિચાર્યા વગર, તો કે ભાઈ બે મોલ H2O2 પ્રક્રિયા થઈ બે મોલ H2O વત્તા O2 વાયુ તો પડે. તો જો આની અંદર બે મોલ છે એટલે આ 68 ગ્રામ. હવે હું ઘણી વાર ઉતાવળ રાખી લખું છું એટલે આ 22 પણ શું મળશે? 4 મળશે. તો જો આ આપણને 22.4 મળ્યું તો હવે સૂત્ર શું લખી શકો કે ભાઈ આ ઊંધી ત્રી રાશિ લખું છું, ભાઈ આ 68 ગ્રામ થી ક્યારે 22.4 લીટર, તો મારી પાસે કેટલા આવે? 10 લીટર. કારણ કે આપણને શું આપ્યું છે? 10 કદ. તો 10 લીટર જો હું ઊંધો એરો કરું છું કેટલા, દર વખતે આપણે શું કરતા હતા, વ્યવસ્થિત આમ ફેરવી લખતા ભાઈ શું 22.4 લીટર 68 ગ્રામ, તો 10 લીટર કેટલા. પણ બીજી વાર ન લખવું પડે, હું ઊંધો એરો કરી લખું છું એટલે તમને ન ફાવે તો કઈ ત્રી રાશિ મૂકવાની, તો કે 22.4 લીટર 68 ગ્રામ, તો 10 લીટર કેટલા, બરોબર. તો આની આપણે ગણતરી કરીએ તો શું મળે, કે ભાઈ 68 × 10 છેદમાં 22.4 આવું તમને કઈ મળે. તો જો આ બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને શું મળવાનું છે, તો કે બરાબર આપણને 30.35 ગ્રામ પ્રતિ લીટર આવો જવાબ મળે. એ ક્યાંથી? આ હતું એ જ પ્રોસેસ આપણે બીજી વાર કરી છે. હું ઘડીએ ઘડીએ તમારો સમય બગાડતો નથી ભાઈ, કેમ આવ્યું હવે તમને સમજાઈ જવું જોઈએ. હવે આપણો મેઇન પાર્ટ શું છે? તો મારે હવે મેળવવાનું છે શું, મોલારિટી. તો સૂત્ર શું હતું? તો કે સૂત્ર આવું હતું, મોલારિટી એમ બરાબર ગ્રામ પ્રતિ લીટર છેદમાં અણુભાર. આવું સૂત્ર હતું ને, બીજા નંબરનું સૂત્ર જોજો જે આપણે લખેલું મોલારિટીના સૂત્રની અંદર. તો જો ગ્રામ પ્રતિ લીટર મળ્યું મને કેટલું, 30.35. તો અણુભાર તમને ખબર છે, એક H2O2 એટલે કે જો બે છે 16 × 32 અને બે હાઇડ્રોજન એટલે બે બીજા ઉમેરીએ એટલે કેટલા થાય? 34. તો H2O2 નો અણુભાર મને કેટલો મળ્યો? 34. તો ગ્રામ પ્રતિ લીટર મળ્યા છે 30.35 છેદમાં અણુભાર કેટલો છે? 34. ચાલો ભાગાકાર કરો કેટલો મળે, 30.35 ના છેદમાં 34 0.89. ચાલો 0.89 આ મળી મને મોલારિટી. ચાલો હવે મારે શું મેળવવાનું છે મેઇન, તો કે ભાઈ W/V બરાબર કેટલા થાય એ આપણે મેળવવાનું છે. તો W/V બરાબર શું લખી શકો, તો કે W/V બરાબર M × 34/10. ચાલો M બરાબર કેટલા છે, તો કે 0.89 × 34/10. ચાલો કેટલા મળે છે? 3.026. જો તમને વેઇટ બાય વોલ્યુમ મળ્યું 3.026, તો જે આપણને મેળવવા માટે કીધેલું તે તમે આવી રીતે મેળવી શકો છો. એટલે ખાસ આપણે કયો સૂત્ર મૂકીએ અને તેની કિંમત મેળવવી એ આપણે બોર્ડ નંબર 2 ની અંદર અને દાખલા નંબર 5 ની અંદર જોઈએ. ચાલો ઝડપથી આપણે આગળ વધીએ એટલે દાખલા નંબર 6 તરફ આગળ વધીએ. મેક્સિમમ તમને આ રીતના દાખલા એક એક રીતના આવી જાય તેવા આપણે જોઈએ. બાકી તમે
ઘણી બધા મટીરીયલ જોશો તો તમને આની રકમ પણ આપેલી હશે તમારી જાતે સૂત્ર મે લખ્યા છે એટલા જ છે એ જ સૂત્રનો તમારા બુદ્ધિ પ્રમાણે ઉપયોગ કરી અને દાખલાને આપણે આગળ વધારવાનો છે ચાલો એટલે હવે જો દાખલા નંબર 6 તરફ આગળ વધીએ તો દાખલા નંબર 6 ની રકમ કઈ આવી આપેલી છે એની અંદર જો થોડી ઉતાવળ રાખું છું એટલે કદાચ સૂત્ર જોડે લઈને બેસજો થોડી ઝડપથી કહું તો 4 કદ H2O2 હવે જો કદ બદલાણ અત્યાર સુધી 10 જ આવું એટલે STPA કેટલા લીટર H2O2 દ્રાવણના વિઘટનથી 40 લીટર O2 વાયુ મળે જો આખો દાખલો ફેરી નાખો દાખલો ફેરવો એટલે કેવી રીતે તો તમને એવું કીધું કે ચાર પદ ધરાવતું H2O2 નું દ્રાવણ છે એટલે કે જો એ STPA કેટલા લીટર તમે H2O2 નું દ્રાવણ લો ત્યારે તમને 40 લીટર O2 વાયુ મળે અત્યાર સુધી આપણે શું કરતા હતા કે ભાઈ બધાની અંદર એવું ગોતતા હતા કે જેની અંદર H2O2 નું પ્રમાણ કેટલું મળે હવે હું ગોતવાનું છે તો કે હવે આપણે પ્રમાણ આપી દીધું છે એમાંથી આગળ પાછું ઊંધ ઉતરી રહ્યા છે એટલે હવે તમારે પાછળમાં H2O2 નું પ્રમાણ મેળવવાનું પણ જેમાં 40 લીટર જેમાંથી O2 વાયુ મળતો હોય એવા દ્રાવણની અંદર તો પહેલા આપણે શું કરવું પડે તો પહેલા તો ચાર કદ છે એ ચાર કદે કેટલું તમને H2O2 મળે છે એ તમારે મેળવવું પડે તો જો એના માટે મેં જે ઉપર રેડ કલરથી એક લાઈન લખી છે એનો આપણે ઉપયોગ કરવાનો છે તો જો લાઈન મેં તમને પહેલા સમજાવી શું કીધું કે 100 કદ હોય તો એનો મતલબ એવો થાય કે 1 ml H2O2 માંથી 100 ml O2 વાયુ મળે આવું તમને આ પહેલી લાઈન મેં લખી છે ને ભૌતિક ગુણધર્મ તમે ભણ્યા છો એની અંદર તમે ભણીને આવ્યા છો તો જો આના ઉપરથી તમે એમ લખી શકો ને કે ભાઈ 100 કદ હતા ત્યારે 100 ml O2 વાયુ મળતો હતો તો હવે 4 કદ હોય તો કેટલા મળે 4 ml જ મળે ને જો જે અહીંયા જે છે ને એ જ અહીંયા મળવાનું છે તો જો મેં પહેલી લાઈન એટલા માટે લખી છે કે જેથી કરીને તમને હું અહીંયા લખું એમાં થોડો ટકો પડે તો આના ઉપરથી હું કહી શકો ને કે 4 કદ H2O2 માં કેટલા તો કે 4 ml O2 વાયુ મળે કેના ઉપરથી તો કે આ લાઈન મે જે લખી છે એના ઉપરથી હું એવું લખી શકું તો આપણે તો જે આપ્યું છે એ ચાર કદ છે એને આપણે લીટરમાં કહી દઈએ ભાઈ કદ કેમાં લઈ લઈએ લીટરમાં કારણ કે આપણે તો કેટલા મેળવવાનું છે 40 લીટરમાં તો જો 4 લીટરની અંદર 4 ml આપણને શું મળવાનું છે તો કે ભાઈ O2 વાયુ મળવાના છે તો જો હવે આપણી પાસે પ્રશ્ન શું થયો તો કે પ્રશ્ન એવો થયો કે ભાઈ આ લીધું છે 4 કદ એ 4 ml લઈ એટલે સામે 4 ml જ લે ચાલો 4 ml માં એવું થાય 1 ml ત્યારે 100 એટલે 4 ml માં 4 ml O2 વાયુ તમને મળે છે તો હવે જો પ્રશ્ન શું થયો પ્રશ્ન કઈક આવો રહ્યો કે આપણને માંગ્યું છે 40 લીટર માં માંગ્યું છે એટલે તમારી પાસે બે ઓપ્શન શું ml ને કા લીટર માં ફેરવો અને કા લીટર ને ml માં ફેરવો તો હવે આપણે આને શું કરશું તો કે ભાઈ ml ની અંદર ફેરવશું કાઉ લખાય ને કે 40 લીટર બરાબર શું લખાય તો કે 1 લીટર બરાબર 1000 ml તો 40 બરાબર 40000 ml થાય આપણે હમણે જ આગળ કહી દીધું એ પ્રમાણે તો તમે ત્રિરાશી આવી લખી શકો ને કે ભાઈ 4 ml માં તમને 4 ml મળે છે
શું તો કે એક ચોરડું ચાલો અહીંયા 4 ml છે ને એમાં આપણે 1 ml મળશે 4 ml માં કારણ કે જો 100 એ 100 તો આપણે 4 ml કેટલું મળશે તો કે 1 ml જેટલું એક ચોરડું મળશે ને આપણે આ પ્રમાણ લખ્યું છે કેનું લખ્યું છે કે 1 ml H2O2 અને અહીંયા શું લખવાનું છે 4 ml O2 માં 4 ml O2 માંથી 1 ml જેટલું શું મળવાનું છે H2O2 મેળવવાનું છે એટલે તમે 4 ml જેટલું O2 હશે તો એમાં 1 ml જેટલું શું હશે H2O2 થશે તો જો આ 4 ml માટે કેટલા ml મળવાનું છે 1 ml તો આપણી પાસે કેટલા છે 40000 ml હોય ત્યારે આપણે કેટલા ml H2O2 મળે આવી રીતે રાશિ વૃદ્ધિ થાય તો જો આની અંદર આપણે ગુણાકાર કરીએ તો શું મળવાના 40000 ગુણ્યા 1 છેદમાં શું આવશે 4 એટલે અહીંથી કેટલા મળવાના કેટલા 10000 ml શું હશે H2O2 અંદર હશે જો દાખલો એક બીજી વાત તમને કહી દઉં કે પ્રશ્ન એવો હતો ચાર પદ ની અંદર તો આના પ્રમાણે લખી શકો ને કે ભાઈ 100 પદ એટલે 1 ml માં 100 ml O2 હોય તો એનો મતલબ થયો ને કે 100 પદ એટલે 100 ml 100 પદ એટલે 100 ml તો ચાર પદ હોય ત્યાં 1 ml લખી દે ને 100 પદ તો 100 ml અને 100 ml ત્યારે 1 ml શું હોય H2O2 હોય તો એવું લખી શકાય ને કે 4 ml એટલે શું 1 ml H2O2 4 ml O2 આવ્યું ત્યારે 1 ml શું મળે H2O2 એટલે આની ઉપરથી હું લખી શકું 4 ml O2 માંથી તમને 1 ml શું મળે H2O2 આવ્યું મળે અને એની ઉપરથી આપણે 40 લિટર આવ્યું તો એને ml માં તો એ કન્વર્ટ કર્યા તો કે ભાઈ 40 ml O2 આવ્યું હોય તો એવા દ્રાવણ ની અંદર H2O2 નું પ્રમાણ કેટલું એટલે આપણે એની ત્રી રાશિ ઊંધી મૂકી ટૂંકમાં 4 એમ તો સામે કેટલા મળવાના 4 ml મળવાના પણ એ 4 ml કેમાં તો 1 ml H2O2 માં 4 ml O2 આવ્યું મળે સમજણ પડી તો એ પ્રમાણે આપણે આગળ ત્રી રાશિ મૂકીને આલવાનું છે ચાલો દાખલા નંબર 7 તરફ આગળ વધીએ તો 7મા દાખલાની રકમ જેટલા મેક્સિમમ પતે આપણે લેક્ચર પતતા પહેલા એનો ગણીએ બાકીના હું તમને રકમ લખી અને બોર્ડ માં આપી દઈશ તમારે જાતે ટ્રાય કરશો નો થાય તો મને પૂછી શકો છો તો દાખલા નંબર 7 માં જોઈએ તો 10 ml H2O2 નું જો હાલ આપણને કદ છે ને ml માં આપી દીધું હવે અહીંયા લિટર માં ફેરવવાની જરૂર નથી નું દ્રાવણ 0.85 ગ્રામ H2O2 ધરાવે છે તો તેની કદથી પ્રબળતા ગણો જો કદથી પ્રબળતા આપણી પાસે માહિતી છે એનો મતલબ ગણવાનું શું છે આપણે V મેળવવાનું આપણે મેં વાત કરી ને તમને કદથી પ્રબળતા જો કદથી ટકામાં પ્રબળતા કે તો વેટ બાય વોલ્યુમ પણ આપણને શું કીધું કદથી પ્રબળતા એટલે આપણે શું ગણી લેવાનું V મેં તમને કાલે લખાયું એની અંદર હતું તો જો આપણને શું આપ્યું છે તો કે 10 ml H2O2 નું દ્રાવણ એટલે દ્રાવણનું કદ આપેલું છે જો ડેટા બનાવ્યું છે દ્રાવણનું કદ કેટલા 10 ml એની અંદર કેટલા ગ્રામ તો કે 0.85 ગ્રામ H2O2 ધરાવે એટલે દ્રાવ્ય તરીકે કોણ છે H2O2 તો એનું વજન શું એટલે કે દ્રાવ્યનું વજન બરાબર 0.85 ગ્રામ તમને આપેલું છે અને મેળવવાનું છે શું કદ V બરાબર કેટલા ચાલો તો V અને V સાથે સંબંધ ધરાવતા સૂત્ર કયા કયા તો કે ભાઈ V બરાબર M ગુણ્યા 11.2 તો મારે પહેલા મોલારિટી ક્યાંથી મેળવવી પડે તો જો મોલારિટી નું સૂત્ર ચેપ્ટર નંબર 1 માં આવે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુ ભાર ગુણ્યા દ્રાવણનું કદ ml ની અંદર અથવા
લીટર ની અંદર તો જો તમારી પાસે બે વસ્તુ છે તો તમે એ સૂત્રનો ઉપયોગ કરી મોલારિટી તો મેળવી શકો અને મોલારિટી મળે તો તમને પછી કદ મળે કારણ કે m / 11.2 કરો એટલે તો જો આવું સૂત્ર કે જે તમે ધોરણ 11 માં ભણીને આવ્યા છો સૂત્ર શું પહેલા ચેપ્ટરમાં સોરી તો મોલારિટી m બરાબર દ્રાવ્યનો અણુ ભાર જો સોરી દ્રાવ્યનું વજન ગુણ્યા જો તમે કદ ml માં લેવાના હોય તો 1000 વડે આપણે ગુણીએ છે છેદમાં શું આવવાનો તો કે ભઈ દ્રાવ્યનો અણુ ભાર ગુણ્યા દ્રાવણનું શું આવશે કદ પણ કેમાં ml માં જો લીટર માં લેવો તો ઉપર 1000 ગુણવા પડે નહીં અને આને ml માંથી પાછા કેમાં કન્વર્ટ કરવા પડે લીટર ની અંદર કન્વર્ટ કરવા પડે ચાલો કિંમત મૂકીએ દ્રાવ્યનું વજન કેટલું આપ્યું છે તો કે 0.85 ચાલો 0.85 ગુણ્યા 1000 જે હતા એમણા ચાલો દ્રાવ્યનો અણુ ભાર દ્રાવ્ય કોણ તો કે H2O2 એનો અણુ ભાર કેટલો મળેલો આપણને 34 ગુણ્યા દ્રાવણનું કદ કેટલું છે તો કે ભાઈ 10 ml ચાલો ભાગાકાર ગુણાકાર કરો કેટલો આવે છે ચાલો મોલારિટી m બરાબર જે મળવાનું છે આપણને અહીંયા મળશે 250 ચાલો મોલારિટી આપણને કેટલી મળી 250 મોલર બરાબર ને ફાઇનલ ઓકે ચાલો એનો ભાગાકાર આવે એ પહેલા આપણે સૂત્ર એક જોઈએ બીજું કે હવે આપણે મોલારિટી ઉપરથી કદ v મેળવવાનો છે તો v બરાબર શું લખાય m / 11.2 એટલે જે મોલારિટી આવે એ તમારે ત્યાં મૂકવાની થાય 2.5 મોલર જેટલું તમને દ્રાવણ મળે તો જો અહીંયા મોલારિટી ની જગ્યાએ 2.5 / 11.2 મૂકશું એટલે આપણને કદ v બરાબર કેટલું મળશે 28 જેટલું એટલે આ ml માં હતા તો 28 ml જેટલું મળશે બરાબર તો આવી રીતે તમને મોલારિટી નું સૂત્ર મૂકી અને દાખલો ગણી શકો છો તો આ બોર્ડ નંબર 3 ની અંદર આપણે આ દાખલા નંબર 7 જોયા તો આવી રીતે ઘણા બધા દાખલાઓ છે હવે હું તમને બીજા દાખલા આપણે ટાઈમ થઈ ગયો છે તો બીજા દાખલા તમને હું બોર્ડ ની અંદર જ જે રકમ લખીને આપું છું એ રકમ તમારે જાતે દાખલા ગણવાના છે બોર્ડ વર્ક ની અંદર તમને મોકલીશ એ જાતે દાખલા તમારે ગણવાના છે અને તમારી ફેરબુક ની અંદર લખવાના છે તો અહીંયા આપણે આ ચેપ્ટર ને પૂરું જાહેર કરીએ છીએ હવે આના અનુલક્ષી તમારે કોઈ ડિફિકલ્ટી હોય તો પર્સનલ ની અંદર મને પૂછી શકો છો નેક્સ્ટ લેક્ચર થી આપણે નવું ચેપ્ટર પરમાણુ બંધારણ ચેપ્ટર નંબર 2 એ સ્ટાર્ટ કરશું બરાબર છે તો તમારી અનુકૂળતાએ મીટિંગમાંથી લીવ થઈ શકો છો